झगड़िया भालोद तरसाली गाम ना मुस्लिम समाजे भव्य तिरंगा बाइक रेली नो आयोजन करवामा आवता राजवाड़ी खाते तिरंगा यात्रा नो भव्य स्वागत करवामा आव्यु हतु। आजादी का अमृत महोत्सव कार्यक्रम संदर्भे झगड़िया तालुका में हर घर तिरंगा अंतर्गत भव्य उजवणी करवामां आवी हती। हर घर तिरंगा यात्रा झगड़िया तालुका ना बालोद तरसाली खाते रहता मुस्लिम बिरादरों द्वारा खूब मोटी संख्या में एकत्रित थई आजादी का अमृत महोत्सव अंतर्गत तिरंगा यात्रा काढवामां आवी हती। भारत सरकार ने जाहिर करेली हर घर तिरंगा यात्रा ठेर ठेर झगड़िया तालुका नाना मोटा गामों में पण तिरंगा यात्रा जोवा मळी रही छे। भारत माता की जय ना नारा साथे झगड़िया पंथक गूंजी उठ्यु हतु। दर वर्षे 15 ऑगस्ट अने 26 जान्युआरी ना दिवसे लोको मा देशभक्ति नो माहौल जोवा मळतो होय छे अने लोको देशभक्ति साथे दर वर्षे धामधूम पूर्वक राष्ट्रीय पर्व नी उजवणी करता होय छे। त्यारे झगड़िया पंथक मा पण मोटी संख्या मा मुस्लिम समाज ना लोको द्वारा हाथ मा तिरंगा लई पोते गदगद जेवी सहानुभूति अनुभवता होय तेवी स्मित तेमना चेहरा पर छलकाती जोवा मळी हती। आ तिरंगा यात्रा बालोदना तरसाली खातेथी नीकळी हती, जेमां झगड़िया तालुका पंचायतना उपप्रमुख प्रकाशभाई देसाई, कारोबारी रितेशभाई वसावा, इम्तियाज अली बापू अने तरसालीना माजी सरपंच हुसेनभाईनी आगेवानी हेठळ काढवामां आवी हती। आ तिरंगा यात्रा बालोदना तरसाली गामेथी नीकळी नवा टोथीद्रा प्रांकंड वराकपोर रही राजपाड़ी मुकामे पहोंचता डीजेना ताले देशभक्ति ना गीतों थी आखो राजपाड़ी पंथक गूंजी उठ्यु हतु अने बाइक अने कार पर तिरंगो लहेरावी नव युवानो द्वारा तिरंगा यात्रा काढवामां आवी हती। आ तिरंगा यात्रा राजपाड़ी नी जनता हिंदू मुस्लिम एकतानुं उदाहरण पूरु पाड़ी वधावी लई देश नी आन बान शान गणाता तिरंगाने सलामी आपी हती। त्यारबाद आ यात्रा आगळ वधी राजपाड़ीना चार रस्ता पर आवी पहोंचता राजपाड़ी ग्राम पंचायतना सरपंच कालिदासभाई वसावा, सभ्य નિલેશભાઈ સોલંકી અને યોગેશભાઈ પટેલ દ્વારા તિરંગા યાત્રાનું ફટાકડા ફોડી આવનાર આગેવાનોનો ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ભારત માતાની જયના નારા લગાવી રાષ્ટ્રગીત ગાઈ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રામાં ઝગડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, કારોબારી રિતેશભાઈ વસાવા, રાજપાડી ગ્રામ પંચાયતના સરપંચ કાલિદાસભાઈ વસાવા અને ગ્રામ પંચાયતના સભ્ય નિલેશભાઈ સોલંકી, આગેવાન યોગેશભાઈ પટેલ, રાકેશભાઈ સોલંકી, ઇમ્તિયાઝ અલી બાપુ, હિન્દુ મુસ્લિમ યુવાનો જોડાયા હતા। જય હિન્દ। આજ રોજ આઝાદીના 75 પૂરા થતા આઝાદીનો જે અમૃત મહોત્સવ ભારત સરકાર તરફથી ઉજવવામાં આવ્યો છે તેના ભાગરૂપે ઝગડિયા તાલુકાના મુસ્લિમ, આદિવાસી, હિન્દુ બધા સહયોગથી આજે તિરંગા યાત્રા કાઢવામાં આવી છે, જે તરસાલીથી ચાલુ થઈ છે અને રાજપાડી ચોકડી પર એને અમે પૂર્ણ કરી છે। આ યાત્રામાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી રિતેશભાઈ, ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ દેસાઈ, એમનો બહુ મોટો સહયોગ રહ્યો છે ને અમે ભારત દેશના મુસ્લિમો આ યાત્રા કાઢીને અમારી જે દેશભક્તિ હતી, અમારી જે ભાવનાઓ છે ને અમે જે તિરંગાનો આદર કરીએ છીએ તે અમે જે બતાવવા માંગતા હતા તેના માટે અમે ભેગા થયા હતા ને હજારોની તાદાદમાં લોકો આવ્યા છે તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ। આઝાદી કા અમૃત મહોત્સવ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે ઝગડિયા તાલુકાના તરસાલી ગામથી તમામ ઝગડિયા તાલુકાના મુસ્લિમ ભાઈઓએ આ દેશની વૈશ્વિક નેતા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક દેશના આ ધ્વજ અને ઝંડા યાત્રાના જ્યારે આ દેશમાં ઠેર ઠેર ઉજવાતો હોય ત્યારે ઝગડિયા તાલુકાનો મુસ્લિમ સમાજ આજે જે ઉમરકા બેર જ્યારે અહીંયા તરસાલીથી નીકળી અને રાજપાડી ઝંડાયાત્રા લઈને મોટી સંખ્યામાં પધાર્યો છે ત્યારે મારી સાથે ઝગડિયા તાલુકા પંચાયત કારોબારીના અધ્યક્ષ શ્રી રિતેશભાઈ વસાવા, ઇમ્તિયાઝ બાપુ, રાજપાડી ગામના સરપંચ યોગેશભાઈ, તરસાલી ગામના સામાજિક આગેવાન હુસેનભાઈ, એ લોકો જ્યારે આ યાત્રામાં તરસાલીથી જોડાયા છે ત્યારે ખરી દેશભક્તિની જે ગાંઠ આજે આ મુસ્લિમ બિરાદરોએ જે ઝગડિયા તાલુકામાં લીધી છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે।